विद्यार्थी मित्रों, श्रीनव सर्जन विद्यालय ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत है। धोरण बे विषय गणित गम स्वापोथी पाना नंबर 47 पर आज आप शीखवानुं छे। सूचना मुजब करवानुं छे। दशकना स्थाने त्रण होय ते संख्या में चौरसनी अंदर आपणे पीळो रंग पूरवानो छे। दशकना स्थाने तो आ 36 છે, તો 36 એ 3 છે એ દશકના સ્થાને છે, તો એની અંદર આપણે પીળો રંગ પૂરી દઈશું। દશકના સ્થાન ઉપર 3 હોય ત્યાં હવે આ 30 આ 13 43 અને 13 તો એ એકમના સ્થાન ઉપર 3 છે અને આ 30 છે તો દશકના સ્થાન ઉપર છે તો આપણે ત્યાં રંગ પૂરીશું। અને 63માં એકમના સ્થાન એકમ અને દશક તો આપણે દશકના સ્થાન ઉપર 3 જોવાના છે તો એકમ ને દશક વળી 38 ઉપર આપણે પીળો રંગ પૂરી દઈશ। હવે નંબર 2 ઉપર એકમના સ્થાને 6 હોય તે સંખ્યા ઉપર ગોળમાં લાલ રંગ કરવાનો છે એકમના સ્થાન ઉપર, તો એકમ અને દશક, તો એકમ અને દશક અહીંયા સ્થસ હોય એની ઉપર આપણે લાલ રંગ કરવાનો છે, તો આપણે લાલ રંગ લેશી। હવે આ એકમ છે તો અહીંયા આપણે લાલ રંગ, એકમના સ્થાને 6 હોય ત્યાં લાલ રંગ। હવે એકમના સ્થાને 16 છે તો એકમના સ્થાન ઉપર લાલ રંગ। વળી એકમના સ્થાન છે એકમમાં 0 છે અને દશકમાં 6 છે તો આપણે એકમનું સ્થાન જ જોવાના, એકમના સ્થાને 6 છે તો વળી લાલ રંગ। એકમના સ્થાને લાલ રંગ, એકમના સ્થાને 6 હોય ત્યાં લાલ રંગ। એકમના સ્થાને નંબર 3 ઉપર એકમના સ્થાને 1 હોય તે સંખ્યાઓના ચોરસમાં વાદળી રંગ કરવાનો છે આપણે। હવે વાદળી રંગ કરવા એકમના સ્થાન ઉપર એકમ અને દશક, એકમના સ્થાન ઉપર 1 હોય વાદળી રંગ, એકમના સ્થાન ઉપર વાદળી રંગ। વળી એકમના સ્થાને 1 હોય ત્યાં વાદળી રંગ, એકમના સ્થાને વાદળી રંગ। હવે 4 ઉપર દશકના સ્થાને 9 હોય તે સંખ્યાઓમાં લાલ રંગ કરવાનો છે। દશકના સ્થાને 9 હોય, શું કીધું? દશકના સ્થાને 9 હોય ત્યાં લાલ રંગ, એકમ દશક, એકમ દશક તો આ એકમ છે એની અંદર આપણે લાલ રંગ પૂરી દઈશું। એકમના સ્થાન ઉપર લાલ રંગ,
વળી એકમના સ્થાન દશકના સ્થાન ઉપર આપણે જોવાનું લાલ રંગ હોય ત્યાં. દશકના સ્થાન ઉપર લાલ રંગ એકમ અને દશક, તો અહીંયા પણ એકમ દશક ઉપર લાલ રંગ. હવે પાંચ નંબર ઉપર દશકના સ્થાને પાંચ હોય તે સંખ્યાઓમાં નારંગી રંગ કરવાનો છે. હવે દશકના સ્થાન ઉપર પાંચ હોય અહીંયા આપણે નારંગી રંગ કરવાનો છે. એકમ અને દશક, તો દશકના સ્થાને પાંચ છે તો નારંગી રંગ, નારંગી રંગ. દશક એકમ ને દશક, દશકના સ્થાન ઉપર પાંચ હોય ત્યાં આપણે ઓરેન્જ રંગ. એકમ દશક, એકમ દશક, એકમ ને દશક, દશક ઉપર પાંચ હોય ત્યાં આપણે નારંગી રંગ કરવાનો છે. તો અહીંયા દશક ઉપર પાંચ છે તો આપણે નારંગી રંગ કરી દઈશ. વરે અહીંયા એકમ ઉપર એકમ ને દશક, દશક ઉપર પાંચ છે તો આપણે નારંગી રંગ પાના નંબર 48 ઉપર હવે આપણે કરીશું. પેન્સિલની મદદથી સ્વાધ્યાય પાંચ પેટર્ન કરવાની છે. પેટર્ન એટલે કે ભાત, ભાત પ્રમાણે આપણે આગળ વધવાનું છે. પહેલાં આપણે ત્રિકોણ ગોળ, ત્રિકોણ ગોળ, ત્રિકોણ ગોળ, ત્રિકોણ ગોળ એમ આગળ વધતું જવાનું. હવે ટી આપેલો છે આપણે, ટી કરી પછી ઊંધો ટી, પછી સવળો ટી, ઊંધો ટી, તો આપણે સવળો ટી ઊંધો ટી, સવળો ટી સવળો ટી અને ઊંધો ટી, સ્ટાર અર્ધચંદ્ર, સ્ટાર અર્ધચંદ્ર, સ્ટાર અર્ધચંદ્ર, સ્ટાર અર્ધચંદ્ર. હવે આપણે આપેલો છે બોલ બેટ, બોલ બેટ, બોલ બેટ, બોલ બેટ. પેટર્ન આગળ વધારતી જવાની છે આપણે. હવે આપણે એક કરી આપ્યું છે એક, હવે ઊંધી સાઈડથી એક, વળી એક, વળી ઊંધી સાઈડથી એક, વળી એક, વળી ઊંધી સાઈડથી એક, વળી એક, વળી ઊંધી સાઈડથી એક. હવે આપણે ઝાડ આપેલું છે, પછી પાંદ અને રાઉન્ડ આપેલું, તો પહેલાં ઝાડ પછી પાંદ, ફૂલ છે વળી ઝાડ પછી ફૂલ, વળી ઝાડ વળી ફૂલ, વળી ઝાડ વળી ફૂલ. હવે પાંદ, તો પહેલાં સીધું પાન, વળી ઊંધું પાન, વળી સીધું પાન, વળી ઊંધું પાન, વળી સીધું પાન, વળી ઊંધું પાન, વળી સીધું પાન, વળી ઊંધું પાન. હવે એક લાઈન ઊભી, ઉપર ગોળાકાર, પછી ચોકલેટ, વળી ઊભી લાઈન, ઉપર ગોળ, વળી ચોકલેટ, વળી ઊભી લાઈન, ઉપર ગોળ, પછી ચોકલેટ, વળી ઊભી લાઈન, ગોળ અને વળી ચોકલેટ. પછી તીર, ઊભું તીર, ઊંધું તીર, ઊભું તીર નીચે તરફનું તીર, ઊભું તીર નીચે તરફનું તીર, ઊભું તીર નીચે તરફ તીર, ઉપર તરફ તીર, ઉપર નીચે તરફ તીર. હવે અહીંયા એમ આપેલા છે, તો પહેલાં એમ પછી ઊંધો એમ એટલે કે ડબલ્યુ, વળી એમ વળી ઊંધો એમ, તો આપણે પહેલાં એમ વળી ઊંધો એમ, વળી એમ વળી ઊંધો એમ એટલે કે ડબલ્યુ બને. હવે પાના નંબર 49 ઉપર આપણે પહોંચી ગયા છીએ. પ્રશ્ન નંબર 2, પેટર્ન મુજબ ખાલી જગ્યામાં સ્થાનમાં યોગ અંક લખવાના છે.
તો કેવી રીતના બે છે, બેમાં બે નાખીએ તો ચાર, ચારમાં બે નાખીએ તો છ, છમાં બે નાખીએ તો આઠ, આઠમાં બે નાખીએ તો દસ, ને દસમાં બે નાખીએ તો બાર. એવી રીતના પાંચમાં પાંચ નાખીએ તો દસ, દસમાં પાંચ નાખીએ તો પંદર, પંદરમાં પાંચ નાખીએ તો વીસ, વીસમાં પાંચ નાખીએ તો પચીસ, પચીસમાં પાંચ નાખીએ તો ત્રીસ. હવે નંબર ત્રણ, દસમાં દસ નાખીએ તો વીસ, વીસમાં દસ નાખીએ તો ત્રીસ, ત્રીસમાં દસ નાખો તો ચાલીસ, ચાલીસમાં દસ નાખીએ તો પચાસ, પચાસમાં દસ નાખીએ તો સાઠ. હવે બે છે તો બે પછી આપણે ત્રણ ચાર પાંચ છ ને સાત, તો કેટલા નાખવાના થાય છે, પાંચ ગણતરી કરી એટલે કે તો એ બે પછી સાત, સાત પછી બાર, બાર પછી સત્તર, સત્તર પછી બાવીસ, બાવીસ પછી સત્યાવીસ. હવે એકવીસ છે તો એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસ, તો ચાર નાખ્યા પચીસમાં ચાર નાખી પચીસ, છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ. હવે ઓગણત્રીસમાં ચાર નાખી તો ત્રીસ, એકત્રીસ બત્રીસ ને તેત્રીસ, તેત્રીસમાં ચાર નાખી ચોત્રીસ પાંત્રીસ છત્રીસ ને સાડત્રીસ, સાડત્રીસમાં ચાર નાખી આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ ને એકતાલીસ. હવે નંબર એના પછી ચારમાં ચાર નાખો તો આઠ, આઠમાં ચાર નાખો તો બાર, બારમાં ચાર નાખો તો સોળ, સોળમાં ચાર નાખીએ તો વીસ, વીસમાં ચાર ઉમેરો તો ચોવીસ. એવી રીતના હવે નીચે ત્રણ છે તો ત્રણની અંદર ત્રણ નાખો તો છ, છની અંદર ત્રણ નાખીએ તો નવ, નવની અંદર ત્રણ નાખીએ તો બાર, બારની અંદર ત્રણ નાખીએ તો પંદર, પંદરની અંદર ત્રણ ઉમેરીએ તો અઢાર. હવે વીસ, વીસ પછી કોણ આવે તો કે ઓગણીસ, ઓગણીસ પછી કોણ આવે અઢાર, અઢાર પછી કોણ આવે સત્તર, સત્તર પછી કોણ આવે સોળ, પહેલાંની ગણતરી અને પછી પંદર. આપણે ઊંધેથી ચાલ્યા, વીસ એના પહેલાં કોણ આવે તો કે ઓગણીસ, ઓગણીસ પહેલાં કોણ આવે તો કે અઢાર, અઢાર પહેલાં કોણ આવે તો કે સત્તર, સત્તરની ઉપર કોણ તો પહેલાં સોળ, સોળની પહેલાં કોણ આવે પંદર. હવે એકત્રીસ આપ્યા છે તો હવે પછીની સંખ્યા જો, એકત્રીસ પછી કોણ આવે બત્રીસ, બત્રીસ પછી કોણ આવે તેત્રીસ, તેત્રીસ પછી ચોત્રીસ, ચોત્રીસ પછી પાંત્રીસ, ને પાંત્રીસ પછી છત્રીસ. હવે પાના નંબર પચાસ ઉપર આપણે આવી ગયા છીએ. એમાં એ પેટર્ન આગળ વધારવાની છે. આપણે પહેલાં ગોળ આપેલું છે, ગોળ આપેલું છે, પછી ચોરસ આપેલું છે, વળી ગોળ આપેલું છે, વળી ચોરસ આપેલું છે, વળી આપણે ગોળ બનાવવાનું અને ચોરસ બનાવવાનું. એક તીર આપેલું છે, પછી બે તીર આપેલા, વળી એક તીર આપેલું છે, વળી બે તીર આપેલું, વળી એક તીર, વળી બે તીર. તો આપણે પહેલાં એક તીર, પછી બે તીર, વળી એક તીર, પછી વળી બે તીર. હવે એક ગોળ, બે ગોળ, ત્રણ ગોળ, વળી એક ગોળ, બે ગોળ, બે ઊભા તીર, બે આડા તીર, બે ઊભા તીર, બે આડા તીર. તો બે ઊભા તીર, બે આડા તીર, એક ત્રિકોણ, બે ગોળ, એક ત્રિકોણ, બે ગોળ, એક ત્રિકોણ, બે ગોળ. હવે એક ચોરસ, વળી ચોરસ, અને એમાં અર્ધ કરવાનું છે, વળી ચોરસ, વળી અડધો કરવાનું છે, એક ચોરસ અને અડધો ચોરસ, અર્ધગોળ. તો પહેલાં અર્ધગોળ, પછી ઊંધો અર્ધગોળ, પહેલાં સીધું અર્ધગોળ, પછી ઊંધો અર્ધગોળ. તો હવે આપણે એ જ રીતના અહીંયા પહેલાં ઊંધો અડધો સીધું, પછી ઊંધો અડધું કરવાનું. હવે પાંદ આકાર કરવાનો છે, પહેલાં સીધું પાન, પછી આડું પાન, સીધું પાન, આડું પાન, સીધું પાન, આડું પાન. હવે ચોરસ અને ત્રિકોણમાં લેવાનું છે, પહેલાં ચોરસ સીધું મૂકવાનું, પછી ઊંધું, પહેલાં સીધું, પછી ઊંધું, પહેલાં સીધું, પછી ઊંધું. પચાસ પેજે પૂરાઈ ગયું આ રીતે. હવે આપણે આવ્યા પાના નંબર એકાવન ઉપર, પ્રશ્ન નંબર ચાર ઉપર છે. નીચેની આપેલી લાદી વિવિધ રંગમાં પેટર્ન ઉપસાવવાની છે. આપણે આપણે આવી દીધા જ ખાના, એમાં આપણે રંગ પૂરણી કરવાની છે. તો આપણે રંગ કરીએ છીએ. તો ચોરસ પહેલાં આપણે આપેલું છે તો આપણે એમાં રેડ કલર કરીએ, લાલ રંગ પૂરશે. ચાલો આ ચોરસમાં જેટલા આવા ચોરસ આપેલા હોય એમાં બધામાં આપણે પેલા લાલ રંગ કરી લેવાનો. લાલ રંગ એ બધા ખાનાની અંદર અહીંયા 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 બધે આપણે લાલ રંગ કરી લેવાનું. પછી આપણે કરશું વાદળી રંગ. અહીંયા બાકી રહ્યું છે ત્યાં આપણે વાદળી રંગ કરીશું.
ચોરસ અહીંયા પણ વાદળી રંગ રીતના વાદળી રંગ થઈ ગયો. અહીંયા વચ્ચે પણ આપણે વાદળી રંગ કરીશું. જે આ ગોળ સર્કલ આવે એ બધી વાદળી રંગ. બધી જગ્યાએ વાદળી રંગ. સાઈડમાં લાલ રંગ કરીશું. આવી રીતે તમારા બધા રંગ પૂરા કરી નાખવાના. તમને ગમતા રંગ તમે પૂરી શકો છો પેટર્ન બનાવવાની. અહીંયા પણ એવી રીતના બીજી પેટર્ન છે, તો પહેલાં આપણે પીળો રંગ પૂરીશું બહાર. બહારની સાઈડ પીળો અંદર વાદળી રંગ.
બે રંગ આવી રીતે તમારે આખી પેટર્ન પૂરી કરી નાખવાની છે. અહીંયા આપણે કરીશું ઓરેન્જ નારંગી કલર, આડી ચીક્સમાં નારંગી, ઉભાની અંદર ગ્રીન કરીશું, લીલો રંગ કરી નાખશું. આડી પેટર્નની અંદર નારંગી કલર અને ઊભાની અંદર ગ્રીન કલર, એવી રીતના આ પણ આખી પેટર્ન પૂરી કરી નાખવાની છે. પાના નંબર 52 ઉપર આપણે આવ્યા. પ્રશ્ન 5 અ, જાળીની વિવિધ ગોઠવણી આપેલ છે, ખાલી સ્થાનમાં બીજી પેટર્ન બનાવવાની છે. અહીંયા તમને જે બીજી પેટર્ન ગમે આ જ રીતની એ પેટર્ન તમે બનાવી શકો છો. હવે પ્રશ્ન નંબર 2, આ જાળીનો ઉપયોગ કરીને નીચે નાની પેટર્ન બનાવી શકાય તેના ઉપર આપણે ચોકડી કરવાની છે કે આ પેટર્ન બનાવીને આપણે કેવી પેટર્ન બનાવી શકીએ છીએ. આ બની શકે, પછી આ બની શકે અને આ બની શકે, આ નહીં. કઈ પેટર્ન બને એ જોવાનું છે. બનાવી શકાય તેના ઉપર ચોકડી કરવાની છે. આપણે આ બનાવી શકશે, આ બનાવી શકશે, આ પેટર્નનો ઉપયોગ કરીને. નંબર 6 ઉપર પેટર્નનું કયો ટુકડો બંધ બેસતો છે તેની સામે રાઈટ કરવાનું. આપણે આ ત્રણે ચાર ચોકઠા છે, 1 2 3 4, આ 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, આ બધી ચાર છે તો અહીંયા નથી. તો અહીંયા 3 ને 2 5 ને 1 6, અહીંયા 2 2 4 2 6 ને 2 8, 1 2 3 ને 4, આ રીતનું નથી. તો આ રીતનું તો આ પેટર્નની અંદર આપણે રાઈટ કરવાનું. એટલે આ પેટર્ન અહીંયા જોડીએ એટલે આ પેટર્ન પૂરી થશે. અને અહીંયાથી કઈ પેટર્ન બનાવે, આ જાળીનો ઉપયોગ કરીને નીચેમાંથી કઈ પેટર્ન બનાવી શકાય છે ને તેના ઉપર રાઈટ કરવાનું. આ પેટર્ન આપણે આ ઉપયોગ કરીએ એટલે આ જાળીનો ઉપયોગ કરીને આ પેટર્ન બને. આ જાળીને આપણે બે રીતે ગોઠવેલ આ બની શકે છે એટલે આ કરવાની આપણે બે. હવે પાના નંબર 53 ઉપર આપણે આવી ગયા છીએ. વચ્ચે આપેલી લાદીઓના પેટર્ન સાથે જોડવાની છે. આ લાદી આપેલી છે આપણે જોડી દેવાની, કોની કોની સાથે કોને જોડીએ એ રીતના. પછી આને ત્રિકોણ છે તો આને આની સાથે જોડવાની અને આની સાથે જોડવાની, એવી રીતના પેટર્નને જોડી દેવાની છે. આપણે આ ત્રિકોણની પેટર્ન છે, અહીંયા જોડવાની થશે. પછી આ પેટર્ન અહીંયા જોડવાની થશે. ખાલી જગ્યાના સ્થાનમાં ફરીને પેટર્નને પૂર્ણ કરવાની છે. આપણે અહીં ખાલી જ કે આપેલું છે અહીંયા આપણે, તો આપણે આગળ આગળ કલર પૂરતું જવાનું. અહીંયા આપણે પર્પલ આપેલું છે, હવે આપણે અહીંયા ઉપર ગ્રીન કરીએ. યલો આવશે. આ પેટર્ન પૂરી કરવા માટે અહીંયા પીળો રંગ કરવાનો આપણે. પીળો રંગ અહીંયા પણ પીળો રંગ, હવે નીચે પણ એ જ્યાં છે પીળો અહીંયા પીળો રંગ આવશે. અહીંયા પણ આપણે પીળો રંગ કરવાનો, અહીંયા પણ પીળો રંગ. પેટર્ન પૂરી કરવાની છે એટલા માટે પીળો રંગ.
આપણે પર્પલ કલર જેવો લઈશું. પેટર્ન આવી રીતના આપણે આગળ કરતું જવાનું. હવે આપણે આ ગ્રીન કલર કરીશું.
હવે આ રીતે આપણે બીજી પેટન આપેલ છે એ પણ પૂર્ણ કરવાની છે. વેદન પૂરી કરીશું આપણે. આપણે આ રીતના પેટન આગળ પૂરી કરી નાખશું. આ કઈ રીતે એવી રીતના હવે પાના નંબર 57 ઉપર આપણે આવી ગયા છીએ. પ્રશ્ન નંબર 9, પેટનને આગળ વધારવા તેનામાં રંગ કરવાનું છે. આપણે પાન આપેલા છે તો આ પાનની અંદર આપણે રંગ કરતું જવાનું ગ્રીન કલરથી. આમ અને અહીંયા આપણે એ રીતની બીજી પેટર્ન બનાવવાની છે. પેલા સવડું પાન છે, પેલા સવડું, પછી ઊંધું, સવડું અને ઊંધું. હવે આપણે પાન પાછું અહીંયા બનાવવાનું થાય આ પેજ ઉપર. રંગ કરવાનું હવે અહીંયા વળી પાછું વળી લાઈન.
રીતે આવી રીતના પેટર્ન કરતું જવાનું આપણે, અને પાંદમાં રંગ પૂરતું જવાનું. અહીંયા છે તો ફરી પહેલાં ઊભું પાન, પછી આડું પાન, ઊભું પાન, આડું પાન. તો આપણે અહીંયા એમ કરવાનું, પહેલાં પાન હવે આડું પાન કરવાનું છે. એ રીતના બધી પેટર્ન આપણે પૂરી કરી નાખશી. ના પાનની બધી પેટર્ન પૂર્ણ કરવાની છે.